નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરી મુખ્ય સમાચારોથી. મધ્યપ્રદેશના હરદામાં એક સાથે બે પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી પડતા 15થી વધુ પ્રવાસીના મોત વચ્ચે અનેક ઘાયલ થયાની આશંકા. એનડીઆરએફ અને લશ્કરી ટુકડી પહોંચી બચાવ કાર્ય માટે. 26/11 મુંબઈ ત્રાસવાદી હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં ઘડાયું હોવાનો જાહેર એકરાર બહાર પાડતા ભારતના આક્ષેપને મળ્યો પુરાવો. ગુપ્તચર તંત્રના પૂર્વ વડા તારીકે ખોસાઈ અગ્રણી અખબાર ડોન સમક્ષ કર્યો ખુલાસો. તમામ વિરોધ પક્ષો પાસે લોકસભાની કાર્યવાહીનો બહિષ્કાર કરાવવામાં કોંગ્રેસ બહેન નિષ્ફળ. ઓલ ઇન્ડિયા અનાદ્રમુખ અને બીજી જનતા દળના સાંસદોએ ગૃહની કામગીરીમાં ભાગ લીધો. ધાંધલ ધમાલને પગલે રાજ્યસભા કરવી પડી સ્થગિત. ગુજરાતની 9 નગરપાલિકાઓને સડક સુધારણા માટે 28 કરોડ 15 લાખનો ચેક અર્પણ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. નાના મોટા શહેરોમાં ભૂગર્ભ ગટર અને રસ્તા માટે 614 કરોડનું મહત્વાકાંક્ષી આયોજન કરતી આનંદીબેન સરકાર. બનાસકાંઠાના પૂરગ્રસ્તોને રોકડ સહાયનું વિતરણ કરવા ગામડે ગામડે પહોંચી રાહત ટુકડીઓ. સહાય પેટે 4 કરોડની ચૂકવણી સાથોસાથ 490 મેડિકલ ટીમ રોગચાળો ડામવા માટે બની કાર્યરત. રિઝર્વ બેંકની દ્વિમાસિક ધિરાણ નીતિમાં વ્યાજદર રેપો રેટ કે સીઆરઆરમાં કોઈ ફેરફાર નહીં કરાતા. સેન્સેક્સમાં ઘટાડા વડે શેરબજારે રજૂ કરી નારાજગી. અલબત્ત વ્યાજ ઘટાડાનો લાભ ગ્રાહકોને નહીં આપનારા બેંકો પ્રત્યે રિઝર્વ બેંક પણ થઈ છે નારાજ. સમાચાર વિગતવાર જોઈએ. દક્ષિણ મધ્યપ્રદેશમાં હરદાની નજીક મધ્યરાત્રિએ બે ટ્રેન પાટા પરથી નદીમાં ખાબકતા દુર્ઘટના સર્જાઈ છે. હરદાથી અંદાજીત 25 કિલોમીટર દૂર મુંબઈથી બનારસ જઈ રહેલી કામાયની એક્સપ્રેસના 5 ડબ્બા અને જબલપુરથી મુંબઈ જઈ રહેલી જનતા એક્સપ્રેસના 5 ડબ્બા માચક નદીમાં ખાબક્યા હતા. દુર્ઘટના સર્જાઈ એ સમયે નદી ભયજનક સપાટીએ વહી રહી હતી. દુર્ઘટનામાં જનતા એક્સપ્રેસમાંથી 10 અને કામાયની એક્સપ્રેસમાંથી 3 મૃતદેહ મળ્યા છે, તો ટ્રેનના ડબ્બામાં ફસાયેલા અનેક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. 25 તબીબોની ટીમ ઉપરાંત એનડીઆરએફ અને લશ્કરની ટુકડીઓ બચાવ કાર્યમાં લાગી ગઈ છે. 26/11 મુંબઈ ત્રાસવાદી હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં રચાયું હોવાનો એકરાર ખુદ ગુપ્તચર તંત્રના પૂર્વ વડા તારિક ખોસાએ કરતા ભારતના આરોપને સાબિતી મળી છે. અગ્રણી અખબાર ડોનમાં પ્રકાશિત અહેવાલમાં તારિક ખોસાની કેફિયત રજૂ થઈ છે, જે મુજબ ત્રાસવાદીઓની તાલીમ અને ભંડોળની વ્યવસ્થા લશ્કરે તૈયબાએ સત્તાવાળાઓની રહેમ નજર હેઠળ કરી હતી, જ્યારે કસાબ અને તેના સાગરીતોએ વાપરેલી બોટ ભારતીય માછીમારની હતી. સ્ફોટક ખુલાસો કરનાર તારિક ખોસાએ પાકિસ્તાન સરકારને પોતાની ભૂલ કબૂલી લેવાની સલાહ આપી છે. ભૂમિ અધિગ્રહણ વિધેયક પસાર થવામાં આવેલી અડચણો દૂર થાય તેવા સંકેત મળી રહ્યા છે. સંસદની સંયુક્ત સમિતિએ વર્તમાન બિલમાં અનેક જોગવાઈઓનો સ્વીકાર કરાયો છે, જેને લઈને સૌથી વધુ મતભેદ હતા. પરંતુ સસ્પેન્ડ થયેલા અનેક સાંસદોમાંથી એક સાંસદ આ સમિતિના સદસ્ય હોવાની આગામી બેઠક 10 ઓગસ્ટે થશે અને ત્યારબાદ જ રિપોર્ટ સંસદમાં રજૂ કરાશે. 25 સાંસદોને સસ્પેન્ડ કરવાના પગલાંનો વિરોધ કરવા માટે ગઈકાલે કોંગ્રેસ સહિત મોટાભાગના વિરોધ પક્ષોએ લોકસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો, જેમાં ડાબેરી પક્ષો એનસીપી, તૃણમૂલ કોંગ્રેસ, જદયુ, આરજેડી તથા આમ આદમી પાર્ટીનો સમાવેશ થાય છે. પરંતુ બીજુ જનતા દળ તથા ઓલ ઇન્ડિયાદ્રમુખના સાંસદો બહિષ્કારમાં જોડાયા નહોતા અને ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધો હતો. કોંગ્રેસના નેતૃત્વમાં અનેક પક્ષના સાંસદોએ મહાત્મા ગાંધીની પ્રતિમા નજીક ધરણા યોજી સસ્પેન્શન પ્રત્યે વિરોધ દર્શાવ્યો હતો. રાજ્યસભામાં ગઈકાલે કોંગ્રેસ તથા અન્ય વિરોધ પક્ષોએ વ્યાપમ કૌભાંડ તથા લલિત મોદીના પ્રકરણ સંબંધે સરકાર સામે ભારે ઉહાપો ચાલુ રાખ્યો હતો. 25 કોંગ્રેસી સાંસદોને 5 દિવસ માટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવા સામે વિપક્ષોએ અધ્યક્ષના સ્થાન નજીક ધસી જઈ સખ્ત વિરોધ નોંધાયો હતો. સતત ધમાલને કારણે રાજ્યસભાની બેઠક 2 વખત મુલતવી રાખ્યા બાદ આખા દિવસ માટે ગૃહની કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી. કોંગ્રેસી સભ્યોએ કાળી પટ્ટી ધારણ કરી એનડીએ સરકારના વલણને બિન લોકશાહી ગણાવી વખોડી કાઢ્યું હતું.
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા જેવા સદા જાગૃત રહેલા પ્લેટફોર્મ ઉપર ગઈકાલે ચોકેથોન યોજાઈ હતી, જેમાં કાળા નાણાંને ભારત પાછા લાવવા માટે ચાલી રહેલી કામગીરીની ચર્ચા કરવા માટે સીબીડીટીના ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. વિદેશોમાં બેંક ખાતું ધરાવતા લોકોને માર્ગદર્શન આપતી ચર્ચા પણ ચોકેથોનમાં રજૂ થઈ હતી. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યની 9 નગરપાલિકાઓને રોડ રીસર્ફેસિંગ કામગીરી માટે રૂપિયા 28 કરોડ 15 લાખના ચેક ગઈકાલે અર્પણ કર્યા હતા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 159 નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થાની કામગીરી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા ગુજરાત શહેરી વિકાસ કંપની દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા શહેરોની ભૂગર્ભ ગટર યોજનાઓમાં રોડ રીસર્ફેસિંગની કામગીરી માટે કુલ રૂપિયા 614 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે જે નગરપાલિકાઓ માટે તેના પ્રમુખોને ચેક અર્પણ કરાયા તેમાં ગોધરા, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, બિલીમોરા, સંતરામપુર, વાપી, પારડી, આણંદ તથા ધોળકાનો સમાવેશ થાય છે. પાકિસ્તાને છોડેલા ગુજરાતના 163 માછીમારોએ પંજાબમાં અટારી ખાતે આવેલા વાઘા ચેકપોસ્ટ ઉપર પ્રવેશ કર્યા બાદ માતૃભૂમિની ધૂળ માથે ચડાવતા લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા. લાંદી અને માલીર જેલમાંથી છૂટેલા આ માછીમારો પૈકી 3 તો સગીર છે. વાઘા ચેકપોસ્ટ ઉપર તમામ માછીમારોનું તબીબી પરીક્ષણ પણ કરાયું હતું. ગુજરાતના મત્સ્યોદ્યોગ ખાતાના અધિકારીઓ વાઘા ચેકપોસ્ટથી માછીમારોને લઈ નીકળી ગયા છે અને અમૃતસર થઈ ટ્રેન મારફતે ગુજરાત આવી પહોંચ્યા છે. તાજેતરની અતિવૃષ્ટિમાં જ્યાં સૌથી વધારે તારાજી થઈ હતી તેવા બનાસકાંઠા જિલ્લામાં ઘરવખરી તથા રોકડ સહાયરૂપે 4,329 જેટલા કુટુંબોને 4.5 કરોડ રૂપિયા ઉપરાંતની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે કે મોટાભાગના પૂરગ્રસ્ત વિસ્તારોના ગામોમાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે તથા 1,164 ગામોમાં વીજ પુરવઠો પુનઃ ચાલુ કરાયો છે. આ જિલ્લાના 213 રસ્તાઓમાંથી 156 રસ્તાઓ રિપેર કરી ફરી ચાલુ કરી દેવાય છે અને બાકીના રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે ચાલુ છે. પાણી ભરાયેલા વિસ્તારોમાંથી ગંદકી દૂર કરવા 163 ટીમો તથા સાધનો મશીનરી કામે લગાવાઈ છે. 489 જેટલી તબીબી ટીમો પૂરગ્રસ્ત વિસ્તારોમાં સતત ફરીને બીમારી કે માંદગીમાં પટકેલાઓને જરૂરી સારવાર તથા દવાઓ આપે છે. અમદાવાદમાં ફૂડ પ્રોસેસિંગ એગ્રી બિઝનેસ એન્ડ ડેરી ઉદ્યોગની 7મી ઇન્ટરનેશનલ સમિટ યોજાઈ ગઈ. એસોચેમ દ્વારા આયોજિત આ સમિટમાં ડેરી ઉદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ તથા એગ્રી બિઝનેસ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પરિષદને ખુલ્લી મૂકતા કેન્દ્રના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી સાધ્વી નિરંજના જ્યોતિએ જણાવ્યું હતું કે દેશના આર્થિક વિકાસમાં ખેતી સાથે સંકળાયેલા વેપાર ઉદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ તથા ડેરી ઉદ્યોગોનો ફાળો નોંધપાત્ર છે. ખેડૂતોના હિતમાં વધુમાં કોલ્ડ સ્ટોરેજ ખુલે અને ઓછા ખર્ચે આધુનિક કોલ્ડ સ્ટોરેજ બને તે બાબત પર કેન્દ્રીય મંત્રીએ ખાસ ભાર મૂક્યો હતો. એસોચેમના ચેરપર્સન ભાગ્યેશ સોનેજીએ જણાવ્યું હતું કે આ પરિષદમાં નેધરલેન્ડ, શ્રીલંકા તથા વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ તથા અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. એગ્રીકલ્ચર કે ક્ષેત્ર મેં, પ્રોસેસિંગ કે ક્ષેત્ર મેં, હર ક્ષેત્ર મેં પિછડા હુઆ હૈ, ઉસ વિષય પર હમારી સરકાર આગે કામ કર રહી હૈ. મેં યે કહ સકતી હું કે જો માહોલ પિછલે વર્ષો મેં નહીં થા, ઉદ્યમી યહાં સે ભગ રહા થા, આજ ઉદ્યમી ભારત મેં, ભારત કા ઉદ્યમી કામ કરને કે લિયે ઉત્સુક હૈ, બહાર સે ભી ઉદ્યમી આ રહે હૈ, ક્યોંકિ આજ હમારી સરકાર ને માહોલ બનાયા હુઆ હૈ, ઉસ માહોલ મેં હમ વિકાસ કા કામ કરના ચાહતે હૈ. આપણા જે ખેડૂત છે એ કરીબન 160 કરોડ પ્રજા માટે પેદાઇશ કરે છે, પણ આપણે ફૂડ પ્રોસેસિંગમાં એ જે પર્સન્ટેજ છે બહુ લો છે, તો આપણે એને જસ્ટિસ નથી કરી શકતા. તો આ એક સેશનમાંથી રિકમેન્ડેશન પણ જશે સ્ટેટ મિનિસ્ટ્રી અને નેશનલ મિનિસ્ટ્રીને કે આપણે કેવી રીતે વધારેથી વધારે જે કૃષિ ઉત્પાદન છે એનું પ્રોસેસ કરીને એની શેલ્ફ લાઈફ વધારી શકીએ.
વીમો સામે ચાલીને પાકે ઘેર બેઠા વળતર મળે તેવી પોલિસી બધાને ગમે, પણ 12 રૂપિયામાં આવી પોલિસી મળે તે વાત ગળે ઉતરવી અઘરી છે. પરંતુ પ્રધાનમંત્રી મોદીએ નિરાશાજનક માન્યતા બદલવા બધાને મજબૂર કર્યા છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ 3 મહિનામાં 4 લાખ લોકોએ પોલિસી લીધી છે, જેમાંથી 7 દાવા ચૂકવાયા છે. જે પૈકીના એક પરિવારની વાત પ્રસ્તુત છે, જેને દુઃખના સમયે 2 લાખ રૂપિયાનો સહારો મળ્યો છે. રાજકોટના યુવાન રોનકનું અકસ્માતમાં મોત થયું. યુવાન પુત્ર રોનકની અણધારી વિદાયથી તેના માતા પિતા પર તો જાણે વજ્રાઘાત થયો હતો. રોનકે તેના મૃત્યુના 1 માસ અગાઉ જ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વીમો ઉતરાવ્યો હતો, જે તેના મૃત્યુ બાદ તેના માતા પિતાની વહારે આવ્યો હતો. રોનક અકસ્માતે મોત થતાં તેના કુટુંબીજનોને આ યોજના અંતર્ગત રૂપિયા 2 લાખની રકમ મળી, જેનો ઉપયોગ તેના પિતાએ રોનકની બહેનના ભણતર પાછળ કરવાનું નક્કી કર્યું. રોનકની ઈચ્છા હતી કે તેની બહેન એન્જિનિયર બને. રોનકનો પરિવાર આ યોજના પ્રત્યે આભારની લાગણી અનુભવે છે. ઉસકી તમના થી કે મે બડી હોકર ઇલેક્ટ્રોનિક એન્જિનિયર બનું. મેરે ભાઈ કા જે 2 લાખ રૂપિયા મિલે હે ઉસકા મે પઢ લિખ કર બડી હોગી, બડી હોકર ઉસકા સપના પૂરા કરૂંગી. કિસી કે પરિવાર મે કિસી કે ભી મૃત્યુ હો તો ઉસકે અંતર્ગત પ્રધાનમંત્રી કે ઓર સે જનધન યોજના કે ઓર સે જો 2 લાખ રૂપિયા મિલતા હે ઉસકે પરિવાર કો રાહત દેને વાલા આશ્વાસન દેને વાલા પ્રધાનમંત્રી કી ઓર સે સબસે અચ્છા યે વીમા હે. રોનકની માફક અન્ય 7 લોકોને પણ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આ જ પ્રકારે વીમા વળતર મળ્યું છે. બેંક અધિકારીઓ અને વીમા કંપનીઓ લાભાર્થીઓને મદદરૂપ થવા તમામ પ્રયાસો કરી રહ્યા છે. 9 મે કો યે પ્રોગ્રામ લોન્ચ હુઆ ઉસકે પહેલે 1 તારીખ સે હમને યે એનરોલમેન્ટ કા કામ શરૂ કિયા થે. 1 મે સે તબ સે હમને જૈસે હર એક ગાંવ મે પેમ્પલેટ છપવાએ, વોલ પેન્ટિંગ કરવાયા, ઓર પેપર મેં ભી એડવર્ટાઇઝમેન્ટ દિયા કે યે સ્કીમ કા લોન્ચિંગ હો રહા હૈ. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારને ભી ગુજરાતી મેં, ગુજરાત રાજ્ય મેં ગુજરાતી મેં મેં ઉનકી એડવર્ટાઇઝમેન્ટ દી. યે સબ ચલ રહા હૈ ઓર અભી ભારત સરકાર કે નિર્દેશ કે અનુસાર હમ લોગ ટાઉન હોલ મીટિંગ્સ કર રહે હૈ. અંદાજે જાહેર ક્ષેત્રની 27 બેંકો, 3 ગ્રામ્ય બેંકો અને 20 જેટલી ખાનગી બેંકો આ યોજના સાથે જોડાયેલી છે. આ યોજનાની સફળતા એ છે કે દેના બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેવી બેંકોએ 7 લાખથી વધુ લોકોને આ યોજના અંતર્ગત આવરી લીધા છે. બેંક ઓફ બરોડાએ 6 લાખથી વધુ લોકોને આવરી લીધા છે. ઉપરાંત 2 લાખ લોકોને LIC અંતર્ગત તેમજ અન્ય ખાનગી વીમા કંપનીઓ હસ્તક આ યોજના સાથે સાંકળી લેવાયા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મહદંશે ગંભીર રહેતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને હળવા મૂળમાં જોવાનો લાવો રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજર રહેલા મહાનુભાવોને મળ્યો. રાષ્ટ્રપતિ ભવનમાં વિજ્ઞાન અને નવાચાર સંગ્રહાલય રાષ્ટ્રપતિના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તથા યુવાનોને વિજ્ઞાન અને સંશોધનોમાં રસ પડે તથા ઉત્કંઠા જાગે તે માટે સ્થપાયેલા આ સંગ્રહાલય ખુલ્લું મૂકવામાં આવ્યું. સંગ્રહાલયમાં રખાયેલા વિવિધ ચીજો તથા સાધનોમાં તબલા પણ હતા. રાષ્ટ્રપતિએ હળવા મૂળમાં તબલા પર 2-4 થપાટો મારી ત્યારે ત્યાં ઉભેલા મહાનુભાવોએ આ હળવીપણું માણી હતી. રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજને ગઈકાલે જાહેર કરેલી દ્વિમાસિક નાણાંનીતિમાં વ્યાજદરમાં કોઈ ઘટાડો નહીં કરતા શેરબજારે ઘટાડાની રૂખ પકડી છે. વ્યાજદર સાથોસાથ CRR અને રેપોરેટ પણ યથાવત રખાયા છે. અલબત્ત રઘુરામ રાજને GDPનો વૃદ્ધિદર 7.6% રહેવાની ભવિષ્યવાણી કરી છે. તો અગાઉ મળેલા વ્યાજદર ઘટાડાનો માત્ર 1/2 લાભ જ બેંકોએ ગ્રાહકોને આપ્યો હોવા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. ખાધા ખોરાકીની ચીજવસ્તુ મોંઘી બનાવવાની ધારણા રિઝર્વ બેંક રાખે છે. અને અંતમાં મુખ્ય સમાચાર પર એક નજર. મધ્યપ્રદેશના હરદામાં 1 સાથે 2 પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉથલી પડતા 15થી વધુ પ્રવાસીના મોત, વચ્ચે અનેક ઘાયલ થયાની આશંકા. NDRF અને લશ્કરી ટુકડી પહોંચી બચાવ કાર્ય માટે. 26/11 મુંબઈ ત્રાસવાદી હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં ઘડાયું હોવાનો જાહેર એકરાર બહાર પડતા ભારતના આક્ષેપને મળ્યો પુરાવો. ગુપ્તચર તંત્રના પૂર્વ વડા તારીખ ખોસાએ અગ્રણી અખબાર ડોન સમક્ષ કર્યો ખુલાસો.
તમામ વિરોધ પક્ષો પાસે લોકસભાની કાર્યવાહીનો બહિષ્કાર કરવામાં કોંગ્રેસ રહી નિષ્ફળ. ઓલ ઇન્ડિયા અન્નાદ્રમુક અને બીજુ જનતા દળના સાંસદોએ ગૃહની કામગીરીમાં ભાગ લીધો. ધાંધલ ધમાલને પગલે રાજ્યસભા કરવી પડી સ્થગિત. ગુજરાતની 9 નગરપાલિકાઓની સડક સુધારણા માટે 28 કરોડ 15 લાખના ચેક અર્પણ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. નાના મોટા શહેરોમાં ભૂગર્ભ ગટર અને રસ્તા માટે 614 કરોડનું મહત્વાકાંક્ષી આયોજન કરતી આનંદીબેન સરકાર. બનાસકાંઠાના પૂરગ્રસ્તોને રોકડ સહાયનું વિતરણ કરવા ગામડે ગામડે પહોંચતી રાહત ટુકડીઓ. સહાય પેટે 4 કરોડની ચૂકવણી સાથોસાથ 490 મેડિકલ ટીમ રોગચાળો ડામવા માટે બની કાર્યરત. અને રિઝર્વ બેંકની દ્વિમાસિક ધિરાણ નીતિમાં વ્યાજદર રેપોરેટ કે સીઆરઆરમાં કોઈ ફેરફાર નહીં કરાતા સેન્સેક્સમાં ઘટાડા વડે શેરબજારે રજૂ કરી નારાજગી. અલબત્ત વ્યાજ ઘટાડાનો લાભ ગ્રાહકોને નહીં આપનારા બેંકો પ્રત્યે રિઝર્વ બેંક પણ થઈ શકે છે નારાજ. આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.